हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप अभ्यास करीशु धोरण आठ विषय छे जीके, जेनु प्रकरण तीजू जे छे गुजरात में नानू मोटू। एटले कि गुजरात में नानू अने मोटू तो वात करिए तो कि गुजरात नु क्षेत्रफळ एटले कि वस्तीनी दृष्टि कयो शहर मोटू छे, विस्तारनी दृष्टि कयो शहर मोटू छे, सौथी मोटी यूनिवर्सिटी कई छे, सौथी मोटी औद्योगिक वसाहत क्या आवेली छे, विस्तारनी दृष्टिए मोटू शहर कयुं छे तेनुं क्षेत्रफळ केटलुं छे, सौथी नानुं शहर कयुं छे तेनुं क्षेत्रफळ केटलुं छे, वस्तीनी दृष्टिए नानुं शहर कयुं छे तो छेल्ली वस्ती गणतरी मुजब तेनी वस्ती केटली छे। આવી દરેક બાબત જે આપણા ગુજરાત રાજ્ય વિશેની છે તે આજના પ્રસ્તુત પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું કે મોટું શું છે, નાનું શું છે, ગુજરાતની માહિતી આજે આપણે મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડની સ્ક્રીન પર તમને દેખાય છે ગુજરાતમાં સૌથી નાનું મોટું, ત્યારબાદ આવશે વિગત અને ત્યારબાદ આવશે વિશેષ। तो सौ प्रथम बात करिए मोटा जिल्लो, विस्तार की दृष्टि मोटो जिल्लो कयो छे तो विगत में जुओ कच्छ। बोर्ड पर तमने देखाय छे सौथी मोटो जिल्लो काउश में लख्यु छे, विस्तार की दृष्टि कयो छे कच्छ। तो ते केटलुं क्षेत्रफळ छे 45,652 चौरस किमी में फैलायेलो छे। હવે વાત કરીએ નાનો જિલ્લો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ, તેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 1,764 ચોરસ કિમી। આ વાત થઈ વિસ્તારની દ્રષ્ટિએ નાના અને મોટા જિલ્લાની, હવે વાત કરીએ વસ્તીની દ્રષ્ટિએ નાનો અને મોટો જિલ્લો કયો છે। તો સૌપ્રથમ જુઓ તમને દેખાય છે મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ, કૌંસમાં લખ્યું છે વસ્તીની દ્રષ્ટિએ કયો છે અમદાવાદ, કેટલી વસ્તી છે તો કે 72,014,225। ક્યારે તો કે છેલ્લી ગણતરી ક્યારે થઈ હતી 2011માં, એટલે કે 2011 મુજબ અમદાવાદની વસ્તી કેટલી છે તો કે 72,014,225। હવે આગળ જોઈએ તો કે વસ્તીની દ્રષ્ટિએ નાનો જિલ્લો કયો છે, તો વસ્તી અને વિસ્તાર બંનેની દ્રષ્ટિએ નાનો જિલ્લો છે ડાંગ। તો ડાંગ જિલ્લાની 2011ની વસ્તી ગણતરી મુજબની વસ્તી કેટલી છે 2,26,769। હવે વાત કરીએ મોટી યુનિવર્સિટીની, તો ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટી આવેલી છે વિદ્યાર્થી મિત્રો। ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી જેવી અનેક યુનિવર્સિટીઓ આવેલી તો છે, પણ મોટી યુનિવર્સિટી કઈ છે તો મોટી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી। તો તેમાં કેટલી કોલેજો, તો કે 250થી વધુ કોલેજો સંલગ્ન, એટલે કે ગુજરાત યુનિવર્સિટી સાથે 250થી વધુ કોલેજો જોડાયેલી છે। ત્યારબાદ વાત કરીએ મોટી ઔદ્યોગિક સંસ્થાઓ, તો આપણા ગુજરાતમાં બે મોટી ઔદ્યોગિક સંસ્થા છે જેમાં એક નામ છે રિલાયન્સ, તમે બધા પણ જાણો છો, અને બીજું નામ છે નિર્મા। આ બંને કેવી સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ છે, ક્યાં આવેલી છે નિર્મા જે છે એ અમદાવાદ ખાતે આવેલી છે અને રિલાયન્સ જામનગર। ત્યારબાદ વાત કરીએ મોટું શહેર વસ્તી પ્રમાણે તો કયું આવશે અમદાવાદ, અમદાવાદ શહેરની વસ્તી છે 56,41,515 2011ની વસ્તી ગણતરી મુજબ,
આગળ જ્યારે વાત કરેલી અમદાવાદ જિલ્લો હતો તો કે સમગ્ર જિલ્લામાં કેટલી 72,14,225 ની વસ્તી છે, તેમાંથી શહેરમાં પ્રોપર અમદાવાદ શહેરની કેટલી તો કે 56,41,515 આટલી વસ્તી પ્રોપર અમદાવાદ શહેરની છે. તો વસ્તીની દ્રષ્ટિએ મોટું શહેર કયું થયું? અમદાવાદ. હવે વાત કરીએ મોટી નદી, પણ કઈ રીતે? તો કે જથ્થો, પાણીનો જથ્થો વધુ ધરાવતી નદી કઈ છે? નર્મદા. કેટલી? 190 કિમી લાંબી છે. ત્યારબાદ વાત કરીએ તો ઊંચું પર્વત શિખર. આપણા ગુજરાતમાં સૌથી ઊંચું પર્વત શિખર છે ગોરખનાથ ગિરનાર. 1,170 મીટરની ઊંચાઈ છે. પછી વાત કરીએ તો કે સૌથી મોટો મેળો ક્યાં? તો કે અમદાવાદ જિલ્લામાં ભરાય છે. કયો મેળો? વૈઠાનો મેળો. વૈઠાના મેળામાં મોટા પાયે ગધેડાની લેવેચ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો મોટું રેલવે સ્ટેશન. સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? અમદાવાદ. સૌથી વ્યસ્ત સ્ટેશન છે કયું સ્ટેશન? કાલુપુર સ્ટેશન, જે સૌથી મોટું સ્ટેશન છે. ત્યારબાદ વાત કરીએ મોટો વનસ્પતિ ઉદ્યાન, જે ક્યાં આવેલો છે? ડાંગ જિલ્લામાં વઘઈ, વઘઈ ખાતે આવેલો છે. 2.40 ચોરસ કિમીથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો કે મોટું સરોવર કયું છે? સૌથી મોટું સરોવર નળ સરોવર. 186 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. ત્યારબાદ વાત કરીએ તો કે મોટો પુલ. ગુજરાતમાં ઘણા બધા પુલ આવેલા છે. અલગ અલગ સિટીમાં ઘણા પુલો આવેલા છે, જેમાં સૌથી મોટો પુલ છે ગોલ્ડન બ્રિજ. ભરૂચ પાસે નર્મદા નદી ઉપર બાંધેલો છે. તેની લંબાઈ કેટલી છે? 1,430 મીટર. આ જે ગોલ્ડન બ્રિજ છે એ ભરૂચથી અંકલેશ્વરને જોડતો બ્રિજ છે. અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો બ્રિજ છે આ, એટલે કે અંગ્રેજોના સમયથી છે, પણ છતાંય આજે પણ એ બ્રિજને કંઈ જ નુકસાન થયું નથી, જર્જરિત થયો નથી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મોટું પ્રાણી સંગ્રહાલય, તો કે કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક કાંકરિયા અમદાવાદ. તમારામાંથી ઘણા બધાએ કાંકરિયા જોયું પણ હશે. વિવિધ દેશી વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં છે. ત્યારબાદ મોટું ગ્રંથાલય. ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી, પુસ્તકાલય. સૌથી મોટું ગ્રંથાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલું છે. આશરે 3 લાખથી વધુ પુસ્તકો છે, એટલે કે જે વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરી છે વડોદરા ખાતે, તે ગ્રંથાલયમાં કેટલા? આશરે 3 લાખ જેટલા પુસ્તકો છે. ત્યારબાદ મોટું બંદર કયું છે? મોટું બંદર ગુજરાતનું કંડલા. કચ્છ જિલ્લાનું કંડલા જે સૌથી મોટું બંદર છે. ક્યાં? તો કે મુક્ત વેપારી બંદર છે. કેવું છે? મુક્ત વેપારી બંદર. ત્યારબાદ મોટું હવાઈ મથક, એ પણ ક્યાં છે? અમદાવાદમાં છે, આંતરરાષ્ટ્રીય વિમાન સેવા. ત્યારબાદ વાત આવે મોટી હોસ્પિટલ. કદાચ તમે બધા જાણતા જ હશો, સિવિલ હોસ્પિટલ અમદાવાદ. વિશ્વ સ્તરની સેવાઓ ઉપલબ્ધ છે સિવિલ હોસ્પિટલમાં. તો સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ત્યારબાદ વાત કરીએ મોટી ઔદ્યોગિક વસાહત. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વર. ભરૂચ પાસે અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે.
ત્યાં ઘણા બધા ઉદ્યોગો આવેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરી મોટી સહકારી ડેરી. કદાચ તમે બધા જાણતા જ હશો કઈ છે સૌથી મોટી સહકારી ડેરી, તો કે અમૂલ ડેરી. ક્યાં છે? આણંદ. સ્થાપના ક્યારે થઈ ગઈ અમૂલ ડેરીની? તો કે 1946 રોજ. ત્યારબાદ આવે છે મોટું ખેત ઉત્પાદન બજાર, એટલે કે માર્કેટ યાર્ડ. ક્યાં છે? ઊંઝા, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. ત્યારબાદ આવશે ખાતરનું મોટું કારખાનું. તો કે ખાતરનું મોટું કારખાનું કયું છે ગુજરાતમાં? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝ એન્ડ કેમિકલ્સ લી. તેની સ્થાપના ક્યારે થઈ હતી? 1947 રોજ. ત્યારબાદ વાત કરીએ મોટી સિંચાઈ યોજના. તો કઈ છે? સરદાર સરોવર યોજના. ક્યાં? નવાગામ ખાતે. નર્મદા નદી પર બાંધવામાં આવી છે. કેના પર? નર્મદા નદી પર. ત્યારબાદ હવે વાત કરીએ મોટું સંગ્રહાલય, જેને આજે આપણે શું કહીએ છીએ, મ્યુઝિયમ કહીએ છીએ. તમારામાંથી ઘણા બધા મ્યુઝિયમ જોવા પણ ગયા હશે. તો સૌથી મોટું સંગ્રહાલય કયા છે? બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા. 60,000 વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે. તો કે તે જે મ્યુઝિયમ છે તેમાં શું 60,000 પણ વધુ અલભ્ય, એટલે કે અત્યારે જોવા ન મળતી વસ્તુઓનો ખજાનો છે. ત્યારબાદ વાત કરીએ પહોળો પુલ. આગળ જે ગોલ્ડન બ્રિજ જોયો તે કેવો હતો લંબાઈ, પણ પહોળાઈની દ્રષ્ટિએ આવશે ઋષિ દગીચી પુલ, જે અમદાવાદ ખાતે આવેલો છે, 25.69 મીટર. ત્યારબાદ વાત કરીએ તો આવશે બોર્ડની સ્ક્રીન પર જોવો લાંબો દરિયા કિનારો. કયો છે? કચ્છ જિલ્લામાં. 406 કિમી લંબાઈ ધરાવે છે. ત્યારબાદ આવશે ઊંચો બંધ. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર 146 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. ત્યારબાદ આવશે સૌથી વધુ મંદિરોનું નગર, જે છે કયું? પાલિતાણા, ભાવનગર જિલ્લો. 863 જૈન મંદિરો આવેલા છે પાલિતાણામાં. ત્યારબાદ આવશે લાંબી નદી, સાબરમતી નદી. કઈ આવશે લાંબી નદી? સાબરમતી નદી. 320 કિમીથી વધુ લંબાઈ ધરાવે છે. ત્યારબાદ છે મોટો મહેલ, જે વડોદરા ખાતે આવેલો છે, લક્ષ્મી વિલાસ પ્લેસ વડોદરા. 500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. ત્યારબાદ છે 3D થિયેટર, સાયન્સ સિટી અમદાવાદ ખાતે છે. પર્યાવરણ, કલા, ટેકનોલોજી, અવકાશીય સંશોધનો આધારિત 3D ફિલ્મો. ત્યારબાદ આવશે ઓપન થિયેટર, ડ્રાઈવ ઇન, જે કે આશરે 42 વર્ષ જૂનું ઓપન એર થિયેટર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે બુકમાં જાણવા જેવું આપેલું છે. નળ સરોવરમાં શિયાળામાં 200 વધુ વિદેશી પક્ષીઓ આવે છે. પહેલું પ્રકરણ જે અભ્યાસ કરેલું આપણે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો, એ વખતે પણ વાત કરેલી કે નળ સરોવરમાં શિયાળાની ઋતુમાં શું? તો કે વિદેશી પક્ષીઓ આવે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે ગુજરાતમાં નાનું મોટું. તો આપણે બધી જ વસ્તુ, એટલે કે કયો જિલ્લો મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ, મોટી યુનિવર્સિટી, મોટી ઔદ્યોગિક વસાહત, જે દરેકે દરેક માહિતી આજના આ પ્રકરણમાં આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, બુકમાં નીચે જે સ્વાધ્યાય આપેલું છે તેની PDF તમને મોકલવામાં આવશે, જેમાંથી જોઈને સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનું રહેશે. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચર.